નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ એજ્યુકેશન ઝોન ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ ની અંદર પાઠ 6 રિયાની મુસાફરી આપણે અડધો પાઠ જોયો હતો, બરાબર ને? રિયા ને એનું પરિવાર છે એ પ્રવાસમાં નીકળે છે, બરાબર. એ પોતાની ટ્રેનમાં બેસે છે અને ટ્રેન છે એ ક્યાં પહોંચે છે, ઝડપથી આગળ ચાલતી હોય છે. હવે ટ્રેન વચ્ચે શું આવે છે તો કે એક સરસ મજાનો પુલ આવે છે. પુલ ઉપરથી ટ્રેન પસાર થાય છે એટલે રિયા એના પપ્પાને પૂછે છે, પપ્પા આ કયો પુલ છે? એના પપ્પાએ શું કહ્યું, આ સુરજબારી પુલ છે, એને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી હતી, તેમાં ખૂબ સમય જતો. હવે એને પપ્પા રિયાન શું કહે છે કે પહેલાં જ્યારે આ પુલ નહોતો ને, કચ્છનો પુલ, ત્યારે બધી ટ્રેન છે અમદાવાદ તરફ જતી ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી અને ખૂબ જ ટાઈમ લાગતો, કારણ કે ફરવા જાય એટલે બહુ વાર લાગે. પણ હવે આ પુલ બની ગયો તો ખૂબ જ સરળતા રહે છે. મેં તરત પપ્પાને પૂછ્યું, આગળ આપણે જે બે રેલમાર્ગ જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાંથી જ ને? પપ્પાએ કહ્યું, હા, ત્યાંથી ટ્રેન જતી હતી. હવે આગળ જ્યારે બે ફાટા પડતા હતા, બરાબર ને, જંકશન લખેલું હતું, ત્યારે એના પપ્પાને પૂછ્યું હતું ને કે પપ્પા શું કહેવાય. એટલે પપ્પાએ શું કીધું હતું કે રેલવેના જે બે ફાટા પડતા હોય એને શું કહેવાય, જંકશન કહેવાય. એટલે રિયાએ એના પપ્પાને પૂછ્યું કે આપણે જ્યાં આગળ બે રેલમાર્ગ જુદા પડતા હતા અને એમાં પાલનપુર તરફ જતો હતો એ જ માર્ગ ને? પપ્પાએ કીધું કે હા. રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું. મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી. હવે 11 વાગી ગયા હતા ટ્રેનની અંદર એટલે એના મમ્મીએ શું કીધું, પપ્પાએ શું કીધું કે હવે બધા સૂઈ જાઓ. એટલે એના મમ્મીએ એને એક સુંદર મજાની ચાદર છે એની પાથરી દીધી એની જગ્યા ઉપર. ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. હવે બીજા મુસાફરો હોય જે ટ્રેનની અંદર મુસાફરી કરતા હોય એ પણ સૂવાની તૈયારી કરતા હતા અને ટ્રેનની અંદર બાથરૂમ જવા માટેની પણ વ્યવસ્થા હતી, એટલે કે હું મમ્મી સાથે બાથરૂમ જઈ આવી અને પછી સૂઈ ગઈ. મેં ઊંઘવા પ્રયત્ન કર્યો પણ ટ્રેનના અવાજમાં ઊંઘ આવતી ન હતી. શું કહે છે કે મેં સૂવાની ઘણી કોશિશ કરી પણ ટ્રેનનો એટલો અવાજ આવતો હતો કે મને નીંદર આવી નહીં. તેને પણ મારી અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું, તેમાં મારી ઉંમરની છોકરી હતી, તેને પણ મારી જેમ ઊંઘ આવતી નહોતી. શું કહે છે કે અમારા ડબ્બામાં અમારા જેવું જે કુટુંબ હતું, સ્ટાર્ટિંગમાં જ કીધું ને પાઠની શરૂઆતમાં કે એક બીજું પણ ફેમિલી હતું એમાં અમારા જેવા બે બાળકો હતા, હવે એને પણ ઊંઘ આવતી નહોતી. અમે બંનેએ થોડી વાતો કરી. તેનું નામ ફિયોના હતું. તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી. મેં પણ તેની પાસેથી એક ચોપડી લઈ વાંચવાનું ચાલુ કર્યું. પહેલાં અમે બે થોડીક વાતો કરી. શું કહે છે કે અમે બે થોડીક વાતો કરી રહ્યા કે અને પછી એ છોકરી હતી એનું નામ ફિયોના હતું, એની પાસે ઘણી વાર્તાની બુક હતી એટલે એમાંથી એક બુક લઈ અને મેં વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. રિયા શું કહે છે કે વાંચતા વાંચતા મને ક્યારે નીંદર આવી ગઈ એની મને ખબર ન પડી. અચાનક મારી આંખ ઉઘડી ગઈ. બારીમાંથી બહારની લાઇટનો પ્રકાશ આવતો હતો. શું કહે છે કે અચાનક મારી નીંદર ઉડી ગઈ અને મેં બારીની બહાર જોયું તો એમાં બહારથી પ્રકાશ આવતો હતો. મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈ મોટું શહેર આવ્યું હોય એવું લાગતું હતું. ટ્રેન પસાર થઈ રહી હતી. હવે એને ઊભી થઈ અને બહાર જોયું તો કંઈક મોટું શહેર આવતું હોય એવું લાગતું હતું, કારણ કે લાઇટનો પ્રકાશ એટલો ઝળહળતો હતો. ટ્રેન પસાર થઈ રહી હતી એટલે કે ટ્રેનનું ચાલવાનું ચાલુ હતું. ચારે બાજુ રોશનીથી શહેર સુંદર લાગતું હતું. આવું સુંદર દ્રશ્ય મેં મારા ગાંધીધામમાં ક્યારેય જોયું નથી. કે પોતે ગાંધીનગર રહેતી હતી એટલે શું કહે છે કે આવું દ્રશ્ય અમદાવાદ એટલે એને ક્યાંય આવું દ્રશ્ય જોયું નહોતું. ચારે બાજુ બહુમાળી મકાનો અને સુમસામ વાતાવરણમાં ટ્રેન સડક માર્ગના પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી. શું કહે છે કે સુમસામ વાતાવરણ હતું, વાતાવરણ છે રાતમાં સાવ શાંત હતું એટલે ટ્રેન છે સડક માર્ગના પુલો ઉપરથી પસાર થઈ રહી હતી તો ક્યાંક ફાટકવાળા જંકશન વચ્ચેથી પસાર થતી હતી. મમ્મીનો મોબાઈલ લઈ મેં રાત્રિના સુંદર દ્રશ્યોના ફોટા અને વિડીયો લીધા, જે જોવાની ખૂબ મજા આવશે. શું કહે છે કે પછી મેં મમ્મીનો ફોન લીધો અને એની અંદરથી શું કર્યું મેં તો કે મોબાઈલની અંદર મેં થોડાક ફોટા અને વિડીયો લીધા, જે પછી જોવાની ખૂબ મજા આવે. અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી. પપ્પા પણ જાગી ગયા હતા. તેમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું. ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું. શું કહે છે સવારના પછી 1:30 વાગ્યા બરાબર ટ્રેન છે સ્ટેશને આવીને ઊભી રહી. હવે પપ્પા પણ જાગી ગયા હતા અને એમણે જોયું, એમણે શું કીધું કે અમદાવાદ આવી ગયું. ત્યાં તો ઉતરીને જોયું ત્યાં તો બધી વસ્તુઓ વેચનારા જે ફેરિયા હોય એનો અવાજ આવતો હતો, જેથી વાતાવરણ છે એ અવાજવાળું લાગતું હતું. ચાય, ગરમ ચાય, ગરમાગરમ ભજીયા, પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં, કેળા, ચીકુ, સફરજન જેવા અવાજો સંભળાવા લાગ્યા. શું કહે છે કે ફેરિયાવાળાના એટલા અવાજો હતા કે ચાય વેચવાવાળા હતા, ભજીયા વેચવાવાળા હતા, વડાપાઉં વેચવાવાળા હતા, ઠંડા પાણીની બોટલ, ફ્રૂટ્સ વગેરે વેચવાવાળા ફેરિયા છે એના અવાજો છે એ સંભળાવા લાગ્યા. પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 20-25 મિનિટ ઊભી રહેશે,
પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા, હું પણ તેમની સાથે નીચે ઉતરી. હવે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી રહી એટલે એના પપ્પાએ શું કીધું કે ટ્રેન છે 20-25 મિનિટ સુધી અહીંયા ઊભી રહેશે. એટલે પપ્પા છે એ પાણીની બોટલ ભરવા માટે નીચે ઉતર્યા અને હું પણ સાથે નીચે ઉતરી. પ્લેટફોર્મ ઉપર ખૂબ જ ભીડ હતી. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. બીજી ઘણી ટ્રેનો પણ ઊભી હતી. શું કહે છે કે પ્લેટફોર્મ ઉપર એટલે કે રેલવે સ્ટેશન ઉપર ઘણી જ ટ્રાફિક હતી અને બીજા મુસાફરો છે કે ટ્રેનની અંદર જે મુસાફરો હોય એ બધા ફેરિયા પાસેથી કંઈક કંઈક વસ્તુઓ લેતા હતા. અને બીજી ટ્રેન પણ ઘણી ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડી દોડાદોડી કરતા હતા. માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. શું કહે છે કે લાલ રંગના કપડાવાળા કેટલાક મુસાફરો છે એ પોતાનો સામાન ઉપાડી અને દોડાદોડી કરતા હતા અને રેલવે સ્ટેશન ઉપર માઇકની અંદર ઘણી સૂચનાઓ પણ આપવામાં આવતી હતી. કેટલાક મુસાફરો પોતાના ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. મને તો આ બધું જોવાની ખૂબ મજા પડી ગઈ. અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈને ડબ્બામાં બેઠા. શું કહે છે કે ઘણા મુસાફરો છે એ પોતા બીજી ટ્રેન આવવાની રાહ જોતા હતા અને અમે પણ પછી શું કર્યું તો કે મને આ જોવાની બહુ મજા આવી ગઈ. અમે પછી ફેરિયાવાળા પાસેથી ચીકુ અને કેળા લઈ અને અમે ફરી પાછા મારા ડબ્બામાં બેસી ગયા. સમય જતાં ટ્રેન ઉપડી. અમે કેળા અને ચીકુ ખાધા પછી હું ટોયલેટ જઈ આવી. હવે ઊંઘ આવતી નહોતી. હવે 4:15 વાગ્યા હતા. શું કહે છે કે કેળા અને ચીકુ ખાઈ અને ફરી પાછી હું વોશરૂમ જઈ અને સુવાની ટ્રાય કરી પણ મને ઊંઘ આવતી નહોતી. મારી પાસે સાપસીડીની રમતનું બોર્ડ અને રમવાનો પાસો હતો. મેં હિમાક્ષે અને ફિયોનાએ થોડો સમય સાપસીડીની રમત રમી. શું કહે છે કે મારી પાસે રમત રમવાના સાધન હતા, રમતનું બોર્ડ હતું અને સાપસીડી હતી. બરાબર હિમાક્ષ એટલે રિયાનો ભાઈ અને ઓલા બાકીના જે મુસાફર એક ફેમિલી હતા એની છોકરી ફિયોના, અમે થોડીક વાર સાપસીડીની રમત રમી. એટલામાં નડિયા સ્ટેશન આવ્યું જ્યાં ફિયોનાએ ઉતારવાનું હતું. ફિયોના અમને આવજો કહીને ઉતરી ગઈ. શું કહે છે કેટલી વારમાં નડિયાદનું રેલવે સ્ટેશન આવી ગયું ત્યાં ફિયોનાને ઉતરવાનું હતું એટલે ફિયોનાએ અમને આવજો કીધું અને પોતે ઉતરી ગઈ. ફિયોના અમને આવજો કહીને ઉતરી ગઈ પછી હું અને હિમાક્ષ સૂઈ ગયા. હવે ફિયોના ઉતરી ગઈ પછી 4:15 હું અને હિમાક્ષ છે એ સૂઈ ગઈ. હવે બાકીનો પાર્ટ છે કે આગળ શું થયું એ પાર્ટ 7 છે. બરાબર કે રિયાની ટ્રેન મોડી પડી. બરાબર ને એ આપણે આવતા પાઠની અંદર જોઈશું. તો ચાલો ત્યારે આવજો બાળકો.